તાલુકાના ભરથાણા ગામે વીજળી પડતા પાંચ લોકોને ઈજા થઈ હતી આગાહી વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછો વરસાદ વરસી રહ્યો છે કામરેજના વરસાદથી બચવા એક વૃક્ષની નીચે પાંચ લોકો ઉભા હતા દરમિયાન ધોધમાર વરસાદમાં વીજળી વૃક્ષ પર પડતા પાંચે ઈજાઓ થઈ હતી અને તમામ સ્થળ પર જ ભેભાન થઈ ગયા હતા પાંચે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળી રહી છે હવાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર સુરત જિલ્લામાં પણ જોવા મળી હતી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત સવારથી જ ભારે પવનની સાથે વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ધોધમાર વરસાદ વચ્ચે કામરોજ તાલુકાના કોળી ભરથાણા ગામ ખાતે વીજળી પડી હતી કોળી ભરથાણા હળપતિવાસ પર વરસાદથી બચવા માટે બે યુવાન એક યુવતી તેમજ બે સગીર એક વૃક્ષ નીચે ઊભા હતા ત્યારે અચાનક વૃક્ષ પર વીજળી પડી હતી વીજળી પડતાની સાથે પાંચે ઈસમો ઈજાઓ સાથે ભેભાન થઈ ગયા હતા ગ્રામજનોને ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ પર એકત્ર થયા હતા અને 108 ની મદદથી તમામને ખોલવડન ખાતે આવેલ દિનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામની સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે ઈજાગ્રસ્તોના નામ રિંકલબેન શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ વીસ રોહિતભાઈ છાનાભાઈ રાઠોડ ઉંમર વર્ષ સત્તર મનોજભાઈ અરવિંદભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ રવિ કાળુભાઈ રાઠોડ રાહુલભાઈ સુનિલભાઈ વાઘેલા ઉંમર વર્ષ એકવીસ રિપોર્ટર રમેશ ખંભાતી કામરેજ